હેલો ફ્રેન્ડ્સ એલ કે એકેડેમીમાં તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જુલાઈ ફર્સ્ટ વીકનું આપણી પહેલી ન્યૂઝ છે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન કોલ્યુશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીડીઆરઆઈ રાઈટ યુનિયન કેબિનેટે કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ એક ગ્રુપને આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે હવે સૌથી પહેલાં તો આ કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે એના વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ કે આ કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બે હજાર ઓગણીસની અંદર ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ એક્શન સમિટ યોજાઈ હતી ત્યારે આ એક ગ્રુપ બનાવેલું હતું અને આ ગ્રુપની ભલામણ ભારત દ્વારા કરવામાં આવેલી હતી અને વૈશ્વિક લેવલની ઉપર ભારત દ્વારા આ બીજી મોટી પહેલ હતી કે જે ભારત દ્વારા પ્રપોઝ કરવામાં આવેલી હતી ભારત દ્વારા ભલામણ કરવામાં આવેલી હતી આના પહેલાં ભારતે બે હજાર પંદરમાં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ એ ફ્રાન્સ સાથે મળીને એક ગ્રુપ બનાવેલું હતું અને આ એક બીજી એવી મોટી વૈશ્વિક પહેલ એ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવી છે કોલિશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાઇટ બે હજાર ઓગણીસની અંદર જ્યારે ન્યૂયોર્કની અંદર ક્લાઇમેટ એક્શન સમિટ યોજાઈ હતી ત્યારે આ એક ગ્રુપ બનાવવામાં આવેલું હતું કે આ ગ્રુપની અંદર જે પણ કન્ટ્રીઝ પાર્ટિસિપેટ કરશે તે કન્ટ્રીઝને ગ્રુપ મેમ્બર્સ દ્વારા તેમજ છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અને બે ખાનગી ક્ષેત્રના સંગઠનો દ્વારા એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પૈસા ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે કે જે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ હોય જેના પર ડિઝાસ્ટરનો કોઈ પણ ઇમ્પેક્ટ ન થાય રાઈટ તો આ ગ્રુપની અંદર અત્યાર સુધી એકત્રીસ દેશો સામેલ છે છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને બે ખાનગી ક્ષેત્રના સંગઠનો સામેલ છે છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વાત કરું તો એશિયન ડેવલપમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક ગ્રુપ યુનાઇટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડી પી યુનાઇટેડ ઓફિસ ફોર ધ ડિઝાસ્ટર રિડક્શન યુરોપિયન યુનિયન યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક આ છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આના ઉપરાંત બે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ આપત્તિ સ્થિતિસ્થાપક સમજ માટે ખાનગી ક્ષેત્રનું જોડાણ અને હવામાન સ્થિતિસ્થાપક રોકાણ માટે ગઠબંધન તો આ બે ખાનગી ક્ષેત્રો તેમજ છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ એકત્રીસ દેશોનું એક ગ્રુપ છે રાઈટ કોલ્યુશન ફોર ધ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે આ ગ્રુપ અત્યારે રિસન્ટ ન્યૂઝની અંદર કેમ છે એના વિશે વાત કરીએ કે અત્યાર સુધી ફ્રેન્ડ્સ કે આ એકત્રીસ દેશો દ્વારા જ તેમજ આ છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જ એકબીજા મેમ્બર કન્ટ્રીઝને જો ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવતો હતો પરંતુ ભારત દ્વારા હવે આ સંસ્થાને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે મતલબ હવે એવું નહીં કે માત્ર મેમ્બર કન્ટ્રીઝ જ પાર્ટિસિપેટ કરી શકશે ડિઝાસ્ટર રેઝિડન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાઇનાન્શિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં રાઈટ હવે દુનિયાનો કોઈપણ દેશ દુનિયાની કોઈપણ સંસ્થા અગર કોઈ દેશને જે જ્યાં ડિઝાસ્ટર રેઝિડન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે અને તે બનાવવા માગે છે તો તે ફાઇનાન્શિયલ સપોર્ટ કરી શકશે રાઇટ તો હવે આ એક ગ્રુપ એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન બની ગયું છે રાઇટ અને આ ગ્રુપ ભારત દ્વારા બનાવવામાં આવેલું હતું બે હજાર ઓગણીસની અંદર જ્યારે યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ એક્શન સમિટ યોજાઈ હતી ત્યારે રાઈટ અને આ ભારત દ્વારા બીજી મોટી વૈશ્વિક પહેલ લોન્ચ કરવામાં આવી હતી આના પહેલાં બે હજાર પંદરમાં જ્યારે પેરિસની અંદર મિટિંગ ઉજવવામાં આવી હતી ત્યારે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ પણ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો રાઈટ તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ નાની બચત યોજનાઓ વિશે સ્મોલ સેવિંગ સ્કીમ્સ તાજેતરમાં સરકારે ઊંચા ફુગાવો અને વધતા વ્યાજ દર વચ્ચે બે હજાર બાવીસ ત્રેવીસના બીજા ત્રિમાસિક ગાળા માટે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિતની નાની બચત યોજનાઓ પર દરો યથાવત રાખ્યા છે ફ્રેન્ડ્સ તમને ખબર હશે અત્યારે આપણું ફુગાવો ઇન્ફ્લેશનનો દર ખૂબ જ આસમાન ઉપર છે રાઈટ હવે આવા સંજોગોમાં આરબીઆઈ દ્વારા રેપો રેટને જે બધા જ વ્યાજ દરની અંદર વધારો કરવામાં આવ્યો છે પરંતુ સ્મોલ સેવિંગ સ્કીમ્સના દરની અંદર સરકારે કોઈ પણ ચેન્જ કર્યો નથી તો આ નાની બચત યોજનાઓ આ કારણે રિસન્ટ ન્યૂઝમાં છે તો આપણે નાની બચત યોજનાઓ સ્મોલ સેવિંગ સ્કીમ વિશે જાણીએ ટોટલ ભારતની અંદર બાર સ્મોલ સેવિંગ સ્કીમ છે ટોટલ ભારતની અંદર કેટલી છે બાર સ્મોલ સેવિંગ સ્કીમ છે અને આ પાર્ સ્મોલ સેવિંગ સ્કીમની અંદર જેટલા પણ પૈસા ડિપોઝિટ થાય છે એ નેશનલ સ્મોલ સેવિંગ ફંડની અંદર જમા કરવામાં આવે છે એ નેશનલ સ્મોલ સેવિંગ ફંડની અંદર જમા કરવામાં આવે છે રાઈટ હવે આ બાર સ્મોલ સેવિંગ સ્કીમ કઈ કઈ છે એના વિશે વાત કરીએ તો આ સ્મોલ સેવિંગ સ્કીમને ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે સૌથી પહેલો ભાગ છે પોસ્ટલ ડિપોઝિટ તમે પોસ્ટ ઓફિસની અંદર બચત ખાતાની અંદર રિકરિંગ ડિપોઝિટ વિવિધ પાકતી મુદતની સમય થાપણો મતલબ જે તમે એફડી કરાવો છો અલગ અલગ સમયગાળાની તેમજ જે એમઆઈએ સ્કીમ છે મંથલી ઇન્કમ સ્કીમ રાઈટ આ મતલબ તમે જે પોસ્ટ ઓફિસની અંદર જે પણ ડિપોઝિટ કરાવો છો અલગ અલગ સ્કીમની અંદર એ સ્મોલ સેવિંગ સ્કીમની અંદર કાર્ય કરે છે પછી બીજું નેશનલ સ્મોલ સેવિંગ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્ર પણ સ્મોલ સેવિંગ સ્કીમના પાર્ટ છે અને આ ઉપરાંત જે સામાજિક સુરક્ષા યોજનાઓ છે સોશિયલ સિક્યુરિટી સ્કીમ કે જે તમે ભવિષ્ય માટે પૈસા બચાવવા માટે તમે જે યોજનાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તેવી સુકન્યા સમૃદ્ધિ યોજના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને વરિષ્ઠ નાગરિકોની જે બચત યોજના હોય છે આ ટોટલ બાર સ્કીમોનો સ્મોલ સેવિંગ સ્કીમ્સની અંદર સમાવેશ થાય છે તો આ બાર સ્કીમોની અંદર જે પણ પૈસા ડિપોઝિટ કરવામાં આવે છે નાગરિકો દ્વારા એ નેશનલ સ્મોલ સેવિંગ ફંડની અંદર જમા થાય છે રાઈટ ઓકે આ નાની બચત યોજનાઓ પરના જે વ્યાજ દરો છે એ ત્રિમાસિક ધોરણે એ રિસેટ કરવામાં આવે છે જે સમાન પાકતી મુદતના બેન્ચમાર્ક સરકારી બોન્ડમાં ચાલતી હોય છે નાણાં મંત્રાલય દ્વારા ફાઇનાન્સ મિનિસ્ટ્રી દ્વારા સમયાંતરે દરોની સમીક્ષા કરવામાં આવે છે જે આ સ્મોલ સેવિંગ સ્કીમ્સનું જે વ્યાજ દર છે એ કોણ નક્કી કરે છે ફાઇનાન્સ મિનિસ્ટર નાણાં મંત્રાલય જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ કોણ નક્કી કરે છે આરબીઆઈ નક્કી કરે છે રાઇટ હે ને નાની બચત યોજના પર રચાયેલ શામલા ગોપીનાથ પેનલ બે હજાર દસની અંદર એ નાની બચત યોજનાઓ માટે બજાર સાથે જોડાયેલ વ્યાજ દર પ્રણાલીનું સૂચન કરેલું હતું કે બે હજાર દસની અંદર એક કમિટી બેઠેલી હતી શ્યામલા ગોપીનાથની કમિટી અને એમને જ નાની બચત યોજનાઓ માટે જે બજાર સાથે જોડાયેલ દર છે જે રેપો રેટ છે એ પ્રણાલીનું સૂચન કરેલું હતું રાઈટ તો અત્યારે આ નાની બચત યોજનાઓ કેમ રિસન્ટ ન્યૂઝની અંદર છે કે આ બે હજાર બાવીસ ત્રેવીસનો જે બીજો ત્રિમાસિક સમયગાળો છે એના માટે સરકારે આ સ્મોલ સેવિંગ વ્યાજ દર એ યથાવત રાખેલા છે રાઈટ ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ નાણાકીય સેવાઓ સંસ્થા બ્યુરો ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન્સ બ્યુરો રાઈટ હમણાં એક નવી સંસ્થા બનાવવામાં આવી છે ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો જે રિપ્લેસ કરશે બેંક બોર્ડ બ્યુરોને જે રિપ્લેસ કરશે બેન્ક બોર્ડ બ્યુરોને અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરોની સ્થાપના કરવા માટે સરકારી ઠરાવ કોને પસાર કર્યો છે કેબિનેટ એપોઇન્ટમેન્ટ કમિટી એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે હવે બેંક બોર્ડ બ્યુરોની જગ્યાએ ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરોની સ્થાપના કરવામાં આવશે રાઈટ અને આ નવા માળખાની દરખાસ્ત કોના દ્વારા મૂકવામાં આવી હતી નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા આ દરખાસ્ત કરવામાં આવેલી હતી રાઈટ સૌથી પહેલાં તો આ ન્યૂઝને સમજતા પહેલાં આપણે વાત કરીએ કે બેંક બોર્ડ બ્યુરો શું છે કે જેને આપણે રિપ્લેસ કરી રહ્યા છે ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો દ્વારા રાઇટ તો બેન્ક બોર્ડ બ્યુરો વિશે આપણે વાત કરીએ બેંક બોર્ડ બ્યુરો શું છે ફ્રેન્ડ્સ તો બેંક બોર્ડ બ્યુરોની ઉત્પત્તિ ભારતમાં બેન્કોના બોર્ડના ગવર્નન્સની સમીક્ષા કરવા માટેની સમિતિ એ મે બે હજાર ચૌદના એ જે ચેરમેન હતા એ સમિતિના પીજે નાયકની ભલામણની દ્વારા આ બેંક બોર્ડ બ્યુરોની સ્થાપના કરવામાં આવેલી હતી એક સમિતિ બેઠેલી હતી બે હજાર ચૌદની અંદર પીજે નાયક જેના એ ચેરમેન હતા એ સમિતિના અને એ સમિતિનું નામ હતું ભારતમાં બેંકોના જે બોર્ડના ગવર્નન્સની સમીક્ષા કરવા માટેની જે સમિતિ બેસાડવામાં આવેલી હતી એ સમિતિ દ્વારા બેંક બોર્ડ બ્યુરોની સ્થાપના કરવા માટે ભલામણ કરવામાં આવેલી હતી અને પછી સરકારે બે હજાર સોળની અંદર એ ભલામણને ધ્યાનમાં રાખીને જાહેર ક્ષેત્રની બેન્કો અને રાજ્યની માલિકીની નાણાકીય સંસ્થાઓના સંપૂર્ણ સમયના નિર્દેશકોની તેમજ બિન કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક માટે ભલામણો કરવા માટે બેંક બોર્ડ બ્યુરોના બંધારણને મંજૂરી આપી હતી રાઈટ કે જે સેક્ટર બેન્ક તેમજ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે ગવર્મેન્ટ ઓન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય રાઈટ એના જે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તેમજ તેમજ હોલ હોલ ટાઈમ ડાયરેક્ટર્સ હોય છે રાઈટ જે સંપૂર્ણ સમયના નિર્દેશકો હોય છે તેની નિમણૂક કરવા માટેની ભનામણ કોણ કરશે બેંક બોર્ડ બ્યુરો રાઈટ મતલબ ફોર એક્ઝામ્પલ એસબીઆઈના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન આપણે નિમણૂક કરવા હોય તો એના એ એ ચેરમેન કોણ બનશે એની ભનામણ કોણ કરશે બેંક બોર્ડ બ્યુરો રાઈટ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ બેંક બોર્ડ બ્યુરો એક જાહેર સત્તા હતી રાઈટ કે પબ્લિક સેક્ટર બેન્ક માટે કર્મચારીઓની ભલામણ કરવા ઉપરાંત બ્યુરોને સરકારી માલિકીની વીમા કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નિમણૂક માટે કર્મચારી કર્મચારીઓની ભલામણ કરવાનું કાર્ય પણ સોંપવામાં આવેલું હતું તેને તેમની વૃદ્ધિ અને વિકાસ માટે યોગ્ય વ્યુ ઘડવા માટે તમામ પબ્લિક સેક્ટર બોર્ડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે જોડાવાનું કાર્ય પણ સોંપવામાં આવેલું હતું રાઈટ તો હવે આ ઇસ્યુ કેમ આવ્યો કે બેંક બોર્ડ બ્યુરોને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો તરીકે કેમ હવે રિપ્લેસ કરવામાં આવશે કારણ કે દિલ્હી હાઈકોર્ટે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓના ડિરેક્ટરોની પસંદગી કરવાની બેંક બોર્ડ બ્યુરોની સત્તાને ફગાવી દીધી હતી અને બેંક બોર્ડ બ્યુરો દ્વારા પસંદ કરેલા તત્કાલીન સર્વિસ ડિરેક્ટર્સની તમામ નિમણૂંકોને રદ કરીને સરકારે પહેલેથી જ ચુકાદો લાગુ કરી દીધો છે રાઈટ દિલ્હી હાઈકોર્ટે બે હજાર વીસમાં ચુકાદો આપ્યો હતો કે બેંક બોર્ડ બ્યુરો એ રાજ્ય સંચાલિત સામાન્ય વીમા કંપનીઓના જનરલ મેનેજર અને ડિરેક્ટરની પસંદગી કરી શકતી નથી કારણ કે તે સક્ષમ સંસ્થા નથી હવે ઇસ્યુ શું ચાલી રહ્યું છે કે બેંક બોર્ડ બ્યુરોને કેમ ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો દ્વારા રિપ્લેસ કરવામાં આવી રહી છે તો દિલ્હી હાઈકોર્ટે એકચ્યુઅલી બેંક બોર્ડ બ્યુરો ઉપર એક સ્ટે લગાવી દીધો છે કે બેન્ક બોર્ડ બ્યુરો એ રાજ્ય સંચાલિત સામાન્ય વીમા કંપનીઓના જનરલ મેનેજર અને ડિરેક્ટરની પસંદગી કરી શકતી નથી જે રાજ્ય સંચાલિત જે સામાન્ય વીમા કંપનીઓ હોય જનરલ ઇન્સ્યોરન્સ કંપની એના જનરલ મેનેજર અને ડિરેક્ટરની પસંદગી કરી શકતી નથી કારણ કે તેના જ્યારે તેને એસ્ટાબ્લિશ કરવામાં આવીને ત્યારે જસ્ટ પબ્લિક સેક્ટર બેન્ક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સના મેનેજર ડાયરેક્ટર્સ અને ચેરમેનની નિમણૂક કરવા માટે તેને કહેવામાં આવેલું પરંતુ જે જ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એના મેનેજર અને ડિરેક્ટરની પસંદગી ન કરી શકે કારણ કે તેના કન્સ્ટિટ્યુશનમાં એ નહોતું લખવામાં આવેલું રાઈટ તો છતાં પણ તે એ એડિશનલ કામ કરતું હતું એટલા માટે દિલ્હી હાઈકોર્ટે તેના પર સ્ટે લગાવી દીધો હતો રાઈટ તો હવે સરકારને દિલ્હી હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે એક એવી સંસ્થા બનાવો કે જે જેના કન્સ્ટિટ્યુશનની અંદર જ જેની રચના કરતી વખતે તેના માળખાની અંદર જ આ દરેક પબ્લિસિટર બેંક જનરલ ઇન્સ્યોરન્સ તેમજ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સના જે ડિરેક્ટર્સ અને ચેરમેન હોય તેમની નિમણૂક કરવા માટે તે ભલામણ કરી શકે તેવું તેના માળખાની અંદર જ લખેલું હોવું જોઈએ રાઈટ તો જ તે કરી શકાય ઓકે અને એના માટે જ નવા માળખાની દરખાસ્ત એ નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા કરવામાં આવેલી હતી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરો એસ્ટાબ્લિશ કરવાનું નક્કી કરવામાં આવ્યું કે જેમાં જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓના વડાઓની પસંદગી કરી શકાશે બેંકો અને વીમા કંપનીના વડાઓની પસંદગી કરી શકાશે આ ઉપરાંત દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનના વડાઓની પસંદગી પણ કરી શકાશે જે તેના માળખામાં જ લખવામાં આવેલું છે ઓકે અને આ ફાઇનાન્સ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરોના પ્રથમ અધ્યક્ષ કોણ બનશે તો અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટે ભાનુપ્રતાપ શર્માની આ ફાઇનાન્સ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરોના પ્રારંભિક અધ્યક્ષ તરીકે બે વર્ષ માટે નિમણૂક તરીકે મંજૂરી આપી છે રાઈટ હવે પબ્લિક સેક્ટર બેંક કોને કહેવાય ફ્રેન્ડ્સ આપણે અહીંયા વાત કરીએ છીએ કે પબ્લિક સેક્ટર બેંકના વડાઓની પસંદગી કરવા માટે તે બનાવણ કરે છે પણ આ પબ્લિક સેક્ટર બેન્ક કોને કહેવાય કે સેક્ટર બેંક કે જેમાં સરકાર શેરનો મોટો હિસ્સો ધરાવે છે ફોર એક્ઝામ્પલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમાં સરકારનો શેર કેટલો છે સાહીઠ ટકા છે તે પબ્લિક સેક્ટર બેંક કહેવાય રાઈટ પછી નાણાકીય સંસ્થા શું છે નાણાકીય સંસ્થા એ લોન થાપણો અથવા રોકાણો સહિત નાણાકીય અને નાણાકીય વ્યવહારો સાથે કામ કરતી કંપની માટે એક છત્ર શબ્દ છે કોઈપણ નાણાકીય સંસ્થા કોને કહેવાય કે જે લોન આપતી હોય થાપણો આપતી હોય અથવા રોકાણો કરાવતી હોય એ દરેક સંસ્થા નાણાકીય સંસ્થા કહેવાય પણ આપણા દેશની અંદર ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ ટોટલ પાંચ છે હવે આ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એક એવી સંસ્થાઓ છે કે જેમની સાથે ગ્રાહકો ડાયરેક્ટલી ઇન્ટરેક્શન ના કરી શકે ફોર ફોર એક્ઝામ્પલ આ વખતે બજેટમાં સરકારે નક્કી કર્યું કે આપણે આ વર્ષે એમએસએમઈ સેક્ટરને ડેવલપ કરવું છે મતલબ એમએસએમઈ સેક્ટરને વધારે લોન આપવી પડશે મતલબ બેન્કોએ તેમને આપવામાં આવતી જે લોન છે તેમનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તે ઓછો કરવો પડશે તો મેક્સિમમ લોકો તેના પાસેથી લોન લેશે પણ બેન્કો પાસે પૈસા ક્યાંથી આવશે તો બેન્કો પાસે પૈસા પ્રોવાઈડ કરશે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા સીટ કારણ કે તે એમએસએમઈ સેક્ટરની ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન છે મતલબ કે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ કોને કહેવાય કે જે પોતાના પર્ટિક્યુલર સેક્ટરને ડેવલપ કરવા માટે બેન્કોને સપોર્ટ કરે કે તે આગળ ફર્ધર લોન પ્રોવાઈડ કરે રાઇટ તો એવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ડેવલપ કરવા માટે નેશનલ બેન્ક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ બનાવવામાં આવી છે એવી રીતના એક્સપોર્ટ ઇમ્પોર્ટને સપોર્ટ કરવા માટે એક્ઝિમ બેન્ક બનાવવા આવી છે એવી રીતના રૂરલ ડેવલપમેન્ટને સપોર્ટ કરવા માટે નેશનલ બેન્ક ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બનાવવામાં આવી છે અને એવી રીતના હાઉસિંગ સેક્ટરને સપોર્ટ કરવા માટે નેશનલ હાઉસિંગ બેન્ક બનાવવામાં આવી છે રાઈટ ઓકે આઈ થિંક તમને આ નિષ્સમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન બ્યુરોએ બેન્ક બોર્ડ બ્યુરોને રિપ્લેસ કર્યું છે કે બેંક બોર્ડ બ્યુરોની જે માળખું હતું તેની અંદર તે ઇન્સ્યોરન્સ કંપનીના વડાઓને પસંદગી ન કરી શકે છતાં પણ તે એડિશનલી તે ઇન્સ્યોરન્સ કંપનીના વડાઓને પણ ભલામણ કરતું હતું જેથી દિલ્હી હાઈકોર્ટે તેના પર સ્ટે લગાવી દીધો અને એના કારણે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ એક નવી દરખાસ્ત મૂકી કે નવી સંસ્થા બનાવવામાં આવશે કે જેના માળખામાં માળખામાં લખેલું હશે કે તે સેક્ટર બેન્કના જનરલ ઇન્સ્યોરન્સની કંપનીઓના તેમજ ફાઇનાન્શિયલ ઇન્સ્યોરન્સના વડાઓને પસંદગી માટે ભલામણ આપી શકશે રાઇટ પણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ડિફરન્ટ છે રાઇટ અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ કે જે પર્ટિક્યુલર સેક્ટરને ડેવલપ કરવા માટે એ બેન્કોને તે ફાઇનાન્સ સપોર્ટ પ્રોવાઈડ કરે છે ઓકે ચલો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં ઈસરો દ્વારા એક પોયમ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવેલું છે પોયમ પ્લેટફોર્મ રાઇટ મેં આ પોયમ પ્લેટફોર્મ શું છે એના વિશે વાત કરીએ કે હવે રિસેન્ટલી ઇસરોએ પીએસએલવી સી ફિફ્ટી થ્રી એક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એ પીએસએલવી સી ફિફ્ટી થ્રીનું સિંગાપુરથી લોન્ચ કર્યું છે અને આ પીએસએલવી સી ફિફ્ટી થ્રી આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલમાં ત્રણ સિંગાપુરના સેટેલાઇટ અને બે ભારતના સેટેલાઇટ બે ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત આ પોયમ પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવેલું છે રાઇટ તો આ ત્રણ વસ્તુને ઇસરોએ પીએસએલવી સી ફિફ્ટી થ્રી માધ્યમથી સિંગાપુરથી લોન્ચ કરેલા છે રાઈટ ઓકે હવે આ પોએમ પ્લેટફોર્મ શું છે એના વિશે ચર્ચા કરીએ કે કોઈ પણ સેટેલાઇટ લોન્ચ વેહિકલ હોય તેની મોર દેન સિક્સટી પર્સેન્ટ સાઇઝ એ ફ્યુઅલ ટેન્ક કેરી કરતી હોય છે કારણ કે દરેક સેટેલાઇટને ઘણું લાંબુ ડિસ્ટન્સ કવર કરવાનું હોય છે અને એ લાંબુ ડિસ્ટન્સ કવર કરવા માટે એટલી જ માત્રામાં ફ્યુઅલ જોઈએ તો મોટા ભાગનો જે પાર્ટ છે એ ફ્યુઅલ ટેન્ક કેરી કરતો હોય છે તો આ ફ્યુઅલ ટેન્કને ત્રણથી ચાર પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે તમે સાંભળ્યું હશે થ્રી સ્ટેજ રોકેટ ફોર સ્ટેજ રોકેટ તો એ શું હોય છે કે ફ્યુઅલ ટેન્કને ત્રણ કે ચાર પાર્ટમાં ડિવાઈડ કરેલા હોય છે એને કહેવાય થ્રી સ્ટેજ રોકેટ ફોર સ્ટેજ રોકેટ રાઇટ તો આ પીએસએલવી જે સી ફિફ્ટી થ્રી છે એ ફોર સ્ટેજ રોકેટ છે કેટલા ફોર સ્ટેજ ટોટલ ફોર સ્ટેજ રોકેટ છે પીએસએલવી સી ફિફ્ટી થ્રી રાઈટ હવે આ દરેક સ્ટેજની અંદર ફ્યુઅલ ભરેલું હશે દરેક સ્ટેજની અંદર ફ્યુઅલ ભરેલું હશે રાઈટ હવે જેવું આ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે જેવું આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ લોન્ચ કરવામાં આવે છે તો એ અમુક થોડા ડિસ્ટન્સ સુધી ઉપર જશે થોડા ડિસ્ટન્સ સુધી ઉપર જશે તો એ ટેન્કનો જે સૌથી નીચેનો પાર્ટ છે એની અંદર જે ફ્યુઅલ ભરેલું છે એ ખાલી થઈ જશે રાઈટ તો હવે આ ખાલી થયેલો જે પાર્ટ છે ફ્યુઅલ ટેન્કનો એને ડિસમેન્ટલ કરી દેવામાં આવશે તમે ઘણી હોલિવૂડ મૂવીઝમાં જોયું હશે કે રોકેટનો અમુક પાર્ટ અમુક અમુક અંતરે ડિસમેન્ટલ કરવામાં આવે તો એ કશું જ નહીં આ ફ્યુઅલ ટેન્કનો ખાલી થયેલો પાર્ટ હોય કે જેનું હવે કોઈ કામ નથી તો એને ડિસમેન્ટલ કરવામાં આવે કારણ કે તમને ખબર હોય કે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ આપણા ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે અને જેટલું માસ વધારે જેટલું વજન વધારે એટલું ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે રાઇટ તો આપણે જો ઇઝીલી ઉપર જવું હોય તો આપણું વજન ઓછું હોવું જોઈએ એટલે જે પણ પાર્ટનું કામ નથી તે પાર્ટને કેરી કરવાનો કોઈ મતલબ નથી તો આ જ પ્રિન્સિપલ અહીંયા યુઝ કરેલો છે કે આ ફ્યુઅલ ટેન્કનો આ પાર્ટનો ફ્યુઅલ વપરાઈ ગયેલું છે તો તેને રિલીઝ કરી દેવામાં આવે ડિસમટલ કરી દેવામાં આવે અને એ ડિસ્મટલ કર્યા પછી એ પાર્ટ ક્યાં પડશે ઓશનની અંદર અર્થ સર્ફેસની ઉપર રાઈટ એ રીતના થોડું વધારે ઉપર જશે જ્યારે સેટેલાઇટ ટોન્ચ વ્હીકલ ત્યારે એનો ફ્યુઅલનો ફ્યુઅલ ટેન્કનો જે અહીંયા આ પાર્ટમાં જે ફ્યુઅલ રહેલું છે એ ફ્યુઅલ ખતમ થઈ જશે રાઈટ પછી તેને પણ ડિસમંડલ કરી દેવામાં આવશે અને એ પાર્ટ પણ એ દરિયા દરિયાની અંદર પડશે અથવા પૃથ્વીની કોઈપણ અર્થ સરફેસ ઉપર પડશે રાઈટ પછી થોડું વધારે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ઉપર જશે તો તેનો થર્ડ સ્ટેજમાં જે ફ્યુઅલ રહેલું છે થર્ડ સ્ટેટમાં જે ફ્યુઅલ રહેલું છે એ ફ્યુઅલ ખતમ થઈ જતાં તે પાર્ટ પણ ડિસમંડલ કરી દેવામાં આવે છે અને તે પણ પાર્ટ એ દરિયા દરિયાની અંદર પડશે રાઈટ પણ જેવું ફોર્થ સ્ટેજની અંદર ફ્યુઅલ ખાલી થવામાં આવશે ત્યારે સેટેલાઇટ લોન્ચ વેહિકલ એ અર્થ સરફેસની બહાર જતું રહે છે પૃથ્વીના એટમોસ્ફિયરથી બહાર જતું રહે છે તો આ ફ્યુઅલ ખાલી થઈને એ જે ડિસમેન્ટલ કરવામાં આવે છે તો એ ડિસમેન્ટલ થયેલો પાર્ટ એ અર્થ સરફેસ ઉપર નથી પડતો તે ઓર્બિટની આસપાસ ફરે છે તે ઓર્બિટની આસપાસ ફરે છે કારણ કે તે પૃથ્વીના વૃત્તાકર્ષણ પણ બહાર જતું રહે છે તો એ નીચે નહીં પડે એ એ ઓર્બિટની આસપાસ ફરે છે જે ઓર્બિટની અંદર તેને ડિસમેટ કરવામાં આવેલું છે એ જ ઓર્બિટની આસપાસ તે ફરશે અને એ ફ્યુઅલનો ખાલી થયેલો પાર્ટ છે જે કોઈ પણ કામમાં આવતો નથી અને આ પાર્ટ એ ઓર્બિટની અંદર સ્પેસ ડેબ્રિસ સ્પેસ કચરાની જેમ ફરે છે તેનો કોઈ જ ઉપયોગ નથી રાઈટ તો ઈસરોએ જે આ સ્પીએસ સર્વિસ સી ફિફ્ટી થ્રી જે હમણાં સેટેલાઇટ લોન્ચ વહીકલ લોન્ચ કર્યું છે તેનો જે ફોર્થ સ્ટેજનો જે પાર્ટ છે એ જે સ્પેસના ઓર્બિટ સ્પેસની અંદર જે ઓર્બિટની અંદર કસ્તારાની જેમ ફરે છે એની જગ્યાએ તે કંઈકને કંઈક એક્સપેરિમેન્ટ ઘડતું રહે તેના માટે ટેકનોલોજી ફિક્સ કરી છે અને એક પ્લેટફોર્મ બનાવ્યું છે એક્સપેરિમેન્ટ કરવા માટે અને આ જ પ્લેટફોર્મનું નામ છે પોયમ પ્લેટફોર્મ રાઈટ પોયમનું ફૂલફોર્મ શું છે પીએસઆરવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ તો ઓર્બિટની અંદર એક્સપેરિમેન્ટ કરવા માટે એક મોડ્યુલ તૈયાર કર્યું છે અને એક પ્લેટફોર્મ બનાવ્યું છે પોએમ ઇસરો દ્વારા કયા લોન્ચ વ્હીકલ પરથી લોન્ચ કરવામાં આવેલું છે આ મોડ્યુલને પીએસએલવી સી ફિફ્ટી થ્રી આ લોન્ચ વ્હીકલને સિંગાપુર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે એટલે આ લોન્ચ વ્હીકલની અંદર ત્રણ સેટેલાઇટ સિંગાપુરના છે અને બે સેટેલાઇટ એ ભારતની કંપની દ્વારા બનાવવામાં આવેલા છે રાઇટ અને એ ભારતની બે કંપની કઈ છે દિગાંતરા અને ધ્રુવ સ્પેસ દિગાંતરા અને ધ્રુવ સ્પેસ એ બે ભારતની સ્પેસ સ્ટાર્ટઅપ છે એના દ્વારા આ સેટેલાઇટ બનાવવામાં આવેલા છે અને ઈસરો દ્વારા તેને સ્પેસમાં મોકલવામાં આવેલા છે દિગાંતરા અને ધ્રુવ સ્પેસ એ ભારતની પહેલી બે પ્રાઇવેટ કંપની છે કે જેમના દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટને લોન્ચ કરવામાં આવેલા છે હમણાં સ્પેસમાં રાઈટ હવે આ કોઈપણ પ્રાઇવેટ કંપની એ સેટેલાઇટ બનાવ બનાવશે કે નહીં અને એ સેટેલાઇટ જે બનાવે છે તે ઓથોરાઈઝ કોણે કરે છે તો ઇન સ્પેસ ઈસરો દ્વારા જ એક સંસ્થા બનાવવામાં આવી છે ઇન્ડિયન સ્પેસ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન સ્પેસ દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવે છે એક પર્ટિક્યુલર પ્રાઇવેટ કંપનીને કે જે તેના બનાવેલા સેટેલાઇટ્સને સ્પેસની અંદર લોન્ચ કરવામાં આવે તેમજ આ જે ભારતે આ બે ઉપગ્રહ તેમજ ત્રણ સિંગાપુરના ઉપગ્રહ અને આ પોયમ પ્લેટફોર્મને સિંગાપુરના લોન્ચ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવેલું છે તો એના માટે સિંગાપુર સાથે પાર્ટનરશિપ કોણ કરશે તો ઈસરોની દ્વારા જ એક સંસ્થા બનાવવામાં આવેલી છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ ઇન્ટરનેશનલ કોલોબોરેશન કરે છે પાર્ટનરશિપ્સ કરે છે તેમજ ઇન સ્પેસ એ ઓથોરાઇઝ કરે છે પ્રાઇવેટ કંપનીને કે તમારા દ્વારા સેટેલાઇટ જે બનાવવામાં આવેલું છે તે સ્પેસની અંદર લોન્ચ કરી શકાશે રાઈટ તો આ બંને સંસ્થા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો ઓકે ફ્રેન્ડ્સ તમને આ પોએમ પ્લેટફોર્મ વિશે ખબર પડી હશે રાઈટ ઓકે દેખો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી ગૃહ મંત્રાલય દ્વારા ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટની અંદર અમુક સુધારા કરવામાં આવે છે એ સુધારાની આપણે વાત કરીએ હવે આ સુધારા સમજતા પહેલાં સૌથી પહેલાં તો ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ શું છે એના વિશે વાત કરીએ બરાબર એફસીઆરએ એક્ટ કે એફસીઆરએ એ ઓગણીસો છોતેરમાં કટોકટી દરમિયાન એવી આશંકાના વાતાવરણમાં ઘડવામાં આવ્યું હતું કે વિદેશી શક્તિઓ સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા ભંડોળ એકત્ર કરીને ભારતની બાબતોમાં દખલ કરી રહી છે એફસીઆરએ કે કયા તો અહીંયા કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવેલું હતું ઓગણીસો છોતેરની અંદર રાઈટ અને આ ચિંતાઓ ઓગણીસો ઓગણ શરૂઆતમાં સંસદમાં વ્યક્ત કરવામાં આવી હતી અને આ જ ચિંતાઓના ભાગરૂપે ઓગણીસો છોત્તેરની અંદર એફસીઆરએ લોન્ચ કરવામાં આવેલો હતો કે ભા ભારતની અંદર જે પણ વિદેશી ભંડોળ આવે છે ચાહે ફે એ રેમિટન્સના માધ્યમથી હોય કે અથવા ડોનેશનના માધ્યમથી હોય કોઈપણ વિદેશી ભંડોળને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટના અંદરમાં સમાવવામાં આવ્યું છે રાઈટ કોઈપણ વિદેશી ભંડોળ ભારતમાં આવશે તો તે કયા એક્ટની અંદરમાં રેગ્યુલેટ થશે એફસીઆર એક્ટની અંદરમાં રાઈટ આ એક્ટની અંદરમાં વિદેશી દાન મેળવવા માટે ઈચ્છતા દરેક વ્યક્તિ અથવા એનજીઓએ એ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે રાઈટ કે દરેક કોઈપણ વ્યક્તિ કે જે વિદેશી ભંડોળ મેળવે છે તેને આ એક્ટની હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે રાઈટ અને એ ભંડોળનો ઉપયોગ પણ જે હેતુ માટે એ ભંડોળને લેવામાં આવેલો છે વિદેશી ભંડોળને તે ભંડોળનો ઉપયોગ પણ તે જ હેતુ માટે કરવું એ પણ બતાવવું જરૂરી છે રાઈટ તો ટોટલ ઓગણીસો છોતેરમાં એ એક્ટ બનાવવામાં આવેલો હતો બે હજાર દસમાં વિદેશી ભંડોળના ઉપયોગ પર કાયદાને એકીકૃત કરવા અને રાષ્ટ્રીય હિત માટે હાનિકારક કોઈપણ પ્રવૃત્તિઓ માટે તેમના ઉપયોગને પ્રતિબંધિત કરવા માટે તેમાં સુધારો કરવામાં આવેલો હતો અને આ ઉપરાંત બે હજાર વીસમાં પણ ફરીથી આ કાયદામાં સુધારો કરવામાં આવેલો છે બે વખત એફસીઆર એક્ટની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવેલા છે અને અત્યારે બે હજાર બાવીસમાં ત્રીજી વખત અમેન્ડમેન્ટ કરવામાં આવેલું છે રાઈટ દેખો ઓગણીસોતેરમાં તે લોન્ચ કરવામાં આવેલું તો બે હજાર દસમાં પહેલી વખત એની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું એમાં સુધારો કરવામાં આવ્યો અને બે હજાર વીસમાં બીજી વખત એમાં સુધારો કરવામાં આવ્યો અને બે હજાર બાવીસમાં હમણાં રિસેન્ટલી ત્રીજી વખત સુધારો કરવામાં આવેલો છે રાઈટ ઓકે હવે મુખ્ય ફેરફારો શું કરવામાં આવ્યા છે તેની વિશે વાત કરીએ કે આ એકની અંદર ભારતીયોને જે એફસીઆર હેઠળ વિદેશમાં તેમના સંબંધીઓ પાસેથી વાર્ષિક દસ લાખ સુધીની પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે અત્યાર સુધી કોઈપણ ભારતીય તેમના વિદેશી સંબંધીઓ પાસેથી વાર્ષિક એક લાખ રૂપિયા જ લઈ શકતું હતું રેમિટન્સના માધ્યમથી હવે તે મેક્સિમમ કેટલા રૂપિયા લઈ શકશે દસ લાખ રાઈટ જો રકમ વધી જાય તો વ્યક્તિઓ પાસે હવે ત્રીસ દિવસ પહેલાંની જગ્યાએ સરકારને જાણ કરવા માટે નેવું દિવસનો સમય આપવામાં આવ્યો છે પહેલાં અત્યાર સુધી શું હતું કે ત્રીસ દિવસ પહેલાં જ તમારે ઇન્ફોર્મ કરવું પડે પણ હવે તમારે નેવ દિવસ સુધીનો સમય કાઢો હોય કે તેમ જો તમારે એના કરતાં વધારે રકમ વધી જાય તો તમારે નેવું દિવસની અંદર સરકારને ઇન્ફોર્મ કરવું પડે રાઇટ વ્યક્તિઓને સંસ્થાઓ અથવા એનજીઓને એફ ને હેઠળ રજિસ્ટ્રેશન અથવા પૂર્વ પરવાનગી મેળવવાની અરજી માટે પિસ્તાલીસ દિવસનો સમય આપ્યો છે પહેલાં ત્રીસ દિવસનો સમય હતો હવે કોઈપણ વ્યક્તિ કે જે પહેલી વખત પોતાના સંબંધીઓ પાસેથી પૈસા લે છે અથવા એનજીઓ કોઈ પણ એનજીઓ કે જે ફોરેન ફંડ લે છે તો તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે એક્ટની અંદરમાં પૂર્વ પરવાનગી લેવી પડશે એના માટે પહેલાં ત્રીસ દિવસનો સમય હતો હવે પિસ્તાલીસ દિવસનો સમય કરવામાં આવેલો છે હવે આ ઉપરાંત વિદેશી ભંડોળ બનાવતી સંસ્થાઓ એ વહીવટી હેતુઓ માટે આવા ભંડોળના વીસ ટકાથી વધુ ઉપયોગ કરી શકશે નહીં અત્યાર સુધી શું હતું ફ્રેન્ડ્સ કે જે વિદેશી ભંડોળ આવે ને તે એનજીઓ કે કોઈપણ ઓર્ગેનાઇઝેશન એનો કેટલો ઉપયોગ કરી શકે તેના વહીવટી હેતુઓ માટે પચાસ ટકા ફોર એક્ઝામ્પલ સો કરોડ રૂપિયા ભંડોળ આવ્યું એમાંથી પચાસ કરોડ તે પોતાના વહીવટી હેતુ માટે કરી શકતું હતું પણ હવે તે વહીવટી હેતુ માટે ભંડોળ કેટલું યુઝ કરી શકશે વિદેશી ભંડોળ વીસ ટકા રાઈટ આ એક ચેન્જ કરવામાં આવેલો છે આ ઉપરાંત એફસીઆરએ હેઠળ વધુ પાંચ ગુનાઓને કમ્પાઉન્ડેબલ જાહેર કરવામાં આવેલા છે અત્યાર સુધી ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટની અંદર ટોટલ સાત ગુનાઓ એવા હતા કે જે કમ્પાઉન્ડેબલ હતા કમ્પાઉન્ડેબલ ઓફેન્સ હવે બીજા પાંચ ગુનાઓને પણ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ જાહેર કરવામાં આવે છે તો હવે સાતની જગ્યા બાર ગુનાઓ એફસીઆરએની હેઠળ એક કમ્પાઉન્ડેબલ બની ગયા છે હવે કમ્પાઉન્ડેબલ ઓફેન્સ કોને કહેવાય ફ્રેન્ડ્સ કે જે ગુનાઓ માફી યોગ્ય હોય કે જેને તમે નેગોસિએશન્સથી જેને કોઈ સેટલમેન્ટથી તમે એને જે જેને જે ગુનો કર્યો છે તેને કોઈ નેગોસિએશન કરીને તેની પર તેને એક નાની મોટી ફાઇન ભરાઈને તમે તેને રિલીઝ કરી શકો તેને છોડી શકો તેવા ગુના હોય રાઈટ એકદમ એકદમ માફીયોગ્ય ગુના હોય તેવા પહેલાં સાત ગુનાઓ હતા આ એક્ટની અંદરમાં હવે તે બાર ગુનાઓ બનાવવામાં આવેલા છે કે બાર ગુના જો આ કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન કે કોઈ પર્ટીક્યુલર પર્સન કરે એફસીઆર એક્ટની અંદરમાં તો તેને નાની મોટી ફાઇન ભરીને છોડી દેવામાં આવશે રાઈટ ઓકે તો આ ત્રણ મેઇન ચેન્જીસ કરવામાં આવેલા છે ઓકે આપણે નેક્સ્ટ દિવસ ફ્રેન્ડ્સ કે ડાયરેક બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એપ્રેન્ટિસને સીધી નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવશે હવે આ ન્યૂઝ શું કહે છે એના વિશે વાત કરીએ કે તાજેતરમાં કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ધ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનશીપે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય એપ્રેન્ટીસી પ્રમોશન પ્લાન રાષ્ટ્રીય એપ્રેન્ટીસી પ્રમોશન પ્લાન એક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાનો એક ઘટક બનશે જે તમામ એપ્રેન્ટિસને સીધા સરકારી લાભો પ્રદાન કરશે રાઈટ સૌથી પહેલાં તો આ ન્યૂઝને સમજતા પહેલાં નેશનલ એપ્રેન્ટાઇશી પ્રમોશન પ્લાન રાષ્ટ્રીય એપ્રેન્ટાઇશી પ્રમોશન પ્લાન શું છે એના વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ કે રાષ્ટ્રીય એપ્રેન્ટાઇશીપ પ્રમોશન પ્લાન એ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવેલું હતું બે હજાર સોળની અંદર બે હજાર સોળથી પહેલાંની વાત કરું તો દેશની અંદર કોર્પોરેટ કંપની એ એપ્રેન્ટાઇઝને હાયર નહોતી કરતી એપ્રેન્ટિસ એટલે ખબર છે ને ફ્રેન્ડ્સ કે જે લોકો એક ટેમ્પરરી પર્પસ માટે તેમને જોબ પ્રોવાઈડ કરવામાં આવે અમુક પીરિયડ સુધી એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે પછી તેમને રિલીઝ કરી દેવામાં આવે રાઈટ તો બીજા સોળની પહેલાં કોર્પોરેટ કંપનીઝ એપ્રેન્ટિસને હાયર નહોતી કરતી કેમ કારણ કે એક તો તેમને પગાર આપવો પડે બીજી વસ્તુ કે તેમને એકથી બે વર્ષ ટ્રેનિંગ આપીને પછી તેમને છોડી દેવાના હોય એટલે કંપનીઝને એ કોસ્ટ ટુ બેનિફિટ રહેશે નહોતો લાગતો એટલા માટે તે લોકો એપ્રેન્ટિસને હાયર નહોતા કરતા પણ બે હજાર સોળમાં નેશનલ એપ્રેન્ટિશીપ પ્રમોશન પ્લાન લાવ્યા પછી કોર્પોરેટ કંપનીઝ એ એપ્રેન્ટાઈઝને થોડી ઘણી અંશે હાયર કરતી થઈ છે કેમ એ વિશે જાણીએ કે નેશનલ એપ્રેન્ટિશીપ પ્રમોશન પ્લાનની અંદર કે જે બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવેલો હતો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિનરશીપ દ્વારા એની અંદર જે એપ્રેન્ટાઇઝને જે સ્ટાઇપન મળે ને સ્ટાઇપન જે એપ્રેન્ટિસની જે સેલરી મળે તેને સ્ટાઇપન કહેવાય તેમાંથી સેવન્ટી ફાઇવ પર્સન્ટ કંપની જે જેને એપ્રેન્ટાઇસને હાયર કર્યો છે અને ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ એ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે રાઇટ એટલે જે પહેલાં એપ્રેન્ટાઈઝનું હંડ્રેડ પર્સન્ટ બર્ડન એ કંપનીઝ ઉપર આવતું હતું ગવર્મેન્ટે કીધું હવે તમે સેવન્ટી ફાઇવ પર્સન્ટ સેલેરી તમે પ્રોવાઈડ કરજો ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ અમે પ્રોવાઈડ કરીશું રાઇટ પણ ગવર્મેન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ પ્રોવાઈડ કરશે પણ મેક્સિમમ કેટલા પ્રોવાઈડ કરશે પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પ્રતિમાસ રાઈટ તો આ સ્કીમની હેઠળ બાર લાખથી વધુ લોકો એ એપ્રેન્ટિસની અંદર જોડાઈ ગયા નેશનલ એપ્રેન્ટિશીપ પ્રમોશન પ્લાનની અંદર રાઈટ તો અત્યારે આ રીસન્ટ ન્યૂઝ શું છે ફ્રેન્ડ્સ કે જે ગવર્મેન્ટ પચીસ ટકા સ્ટાઈપન પ્રોવાઈડ કરે છે અત્યારે એ ગવર્મેન્ટ કેશના માધ્યમથી આપે છે અત્યારે જે નેશનલ એપ્રેન્ટિસિપ પ્રમોશન પ્લાનની અંદરમાં જે પણ લોકો કામ કરે છે તેને કેશના માધ્યમથી સેલેરી મળે છે અથવા ચેકના માધ્યમથી મળે છે અથવા તેમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટલી પૈસા જમા થાય છે તો અમે આ ન્યૂઝ રિસન્ટમાં કેમ છે તેના વિશે વાત કરીએ તો ગવર્મેન્ટે કીધું કે જે અમે આ ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ સ્ટાઈફન પ્રોવાઈડ કરે છે જે મેક્સિમમ પંદરસો રૂપિયા છે પ્રતિમાસ એ હવે કોઈપણ એપ્રેન્ટાઇઝને અમે કેશમાં પ્રોવાઇડ નહીં કરીએ અથવા ચેકમાં પ્રોવાઈડ નહીં કરીએ અથવા એના બેંક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર નહીં કરીએ હવે અમને અમે તે ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ જે અમે એપ્રેન્ટાઇઝને પ્રોવાઈડ કરીએ છીએ આ સ્કીમની અંદરમાં તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રોવાઈડ કરીએ છું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ આ સ્કીમનો લાભ મેળવવા માટે તમારી પાસે જનધન એકાઉન્ટ હોવું જોઈએ અને એ જનધન એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જોઈએ રાઈટ કે ડાયરેક્ટ બેનિફિટ સ્કીમનો લાભ લેવો હોય તો જનધન એકાઉન્ટ હોવું જોઈએ અને એ જનધન એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જોઈએ જો આ બંને વસ્તુ તમે કરેલી હોય તો તમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો ઉપયોગ કરી શકો છો રાઈટ તો ગવર્મેન્ટે એ કીધું કે દરેકે દરેક એપ્રેન્ટિસ કે જે આ સ્કીમની અંદરમાં છે જે અપ્રોક્સિમેટલી બાર લાખથી પણ વધુ એપ્રેન્ટિસ આ સ્કીમની અંદરમાં કામ કરે છે એ દરેક ને જનધન એકાઉન્ટ ખોલાવવું પડશે અને તેના પછી આધાર કાર્ડ જોડે લિંક કરાવવું પડશે અને તો જ તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો લાભ લઈ શકશે ઓકે તો આ રિસન્ટ ન્યૂઝ છે કે નેશનલ એપ્રેન્ટિસિપ પ્રમોશન પ્લાનની અંદર જેટલા પણ એપ્રેન્ટિસ કામ કરે છે રાઈટ એમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી નાણાકીય સહાય પ્રોવાઈડ કરવામાં આવશે જે ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જનતાન એકાઉન્ટમાં જશે રાઇટ હવે ગવર્મેન્ટનો આવું કરવાનો મુખ્ય હેતુ શું છે કે એપ્રેન્ટાઇઝ પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની અંદરમાં આવી જાય તો ગવર્મેન્ટ પાસે ડેટા આવી જાય કે ભાઈ એ લોકો પણ કારણ કે ગવર્મેન્ટ ઘણી બધી સ્કીમ્સની સબસિડીઝ ને કોઈપણ સ્કીમ હોય તેનો લાભ એ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રોવાઈડ કરે છે તો એ બધા જ લાભ એપ્રેન્ટાઇસને પણ મળે ગવર્મેન્ટ પાસે ડેટા આવી જાય કે કયા કયા એપ્રેન્ટાઇઝ છે આપણી પાસે રાઈટ તો એ એપ્રેન્ટેસને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો લાભ મળે ગવર્મેન્ટની અલગ અલગ સ્કીમનો પણ લાભ મળે અને એ જ પૈસા એમના એકાઉન્ટમાં ડાયરેક્ટલી જમા થઈ જાય તે માટે ગવર્મેન્ટે આ પગલું લીધેલું છે રાઇટ હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શું છે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ સ્કીમ છે જે પહેલી જાન્યુઆરી બે હજાર તેરના રોજ લોન્ચ કરવામાં આવી હતી રાઈટ સરકારી ડિલિવરી સિસ્ટમને સુધારવા માટે અને ભંડોળ અને માહિતીના પ્રવાહને ઝડપી સુરક્ષિત અને છેતરપંડીઓની સંખ્યા ઘટાડવા માટે આ યોજના સરકાર દ્વારા બે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવેલી હતી રાઇટ સબસિડીની રકમ સીધી રીતે ટ્રાન્સફર કરવાની અને અન્ય ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરકારી કચેરીઓને આપવાને બદલે સીધા લાભાર્થીઓના ખાતામાં કરવાની પ્રક્રિયા છે પહેલાં શું કરવામાં આવતું હતું કે કોઈપણ લાભાર્થી હોય કોઈપણ સ્કીમની અંદરમાં તો તેમને પૈસા પ્રોવાઈડ કરવા માટે પહેલાં સરકારી કચેરીઓને આપવામાં આવતા તે પૈસા એટલે ઘણી વખત એમાં કરપ્શન થતું હતું ફ્રોડ થતા હતા રાઈટ તો હવે ડાયરેક્ટલી એમના એકાઉન્ટમાં પૈસા જમા કરવા માટે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી રાઇટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવા માટે તમારા પાસે જસ્ટ જનધન એકાઉન્ટ ખોલવું પડે અને તેને તેને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રાઈટ તો એ તમારું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમની અંદર તમે એનરોલ થઈ જશો ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઇન્ટરનેશનલ કો ડે તાજેતરમાં સોમો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ મનાવવામાં આવ્યો હન્ડ્રેડ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ તાજેતરમાં મનાવવામાં આવ્યો છે ભારતે આ દિવસની થીમ કોપરેટિવ દ્વારા આત્મનિર્ભર ભારત અને વધુ સારી દુનિયાનું નિર્માણ ભારતે આ દિવસની થીમ કઈ રાખેલી હતી કે કોપરેટિવ દ્વારા આત્મનિર્ભર ભારત અને વધુ સારી દુનિયાનું નિર્માણ એ ભારતે આ દિવસની થીમ રાખેલી હતી આ દિવસને આ થીમ ઉપર ભારતે સેલિબ્રેટ કરેલો રાઈટ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ સેલિબ્રેટ કરવાનો મુખ્ય હેતુ શું છે કે વૈશ્વિક સ્તરે સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો જે કોઓપરેટિવ સંસ્થાઓ હોય તેને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ દર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ સોમો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ મનાવવામાં આવેલો છે તે જેથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણો ઇમ્પોર્ટન્ટ બની જાય છે રાઈટ દેખો કોઓપરેટિવ્સનો મુખ્ય હેતુ શું હોય છે કે આંતરરાષ્ટ્રીય એકતા આર્થિક કાર્યક્ષમતા સમાનતા અને વૈશ્વિક શાંતિ આ ચાર મુખ્ય પરિબળો છે જેના પર કોપરેટિવ સંસ્થા સહકારી સંસ્થાઓ કામ કરે છે અને આ સહકારી સંસ્થાનો જે દિવસ આપણે ઇન્ટરનેશનલ કોપરેટિવ સેલિબ્રેટ કરીએ છીએ તે પણ દુનિયાની અંદર એકતા કાર્યક્ષમતા સમાનતા અને શાંતિ વધારવાનો પ્રયત્ન છે રાઈટ ભારતીય દ્રષ્ટિકોણથી આપણે સહકારી સંસ્થા વિશે વાત કરીએ તો સમગ્ર વિશ્વ માં ભારત સૌથી મોટી સહકારી ચળવળ ધરાવે છે સૌથી મોટી સહકારી ચળવળ ધરાવે છે સમગ્ર વિશ્વમાં અમુક વર્લ્ડ ક્લાસ વર્લ્ડ ફેમસ સહકારી સંસ્થાઓ ઇન ભારતની અંદર આવેલી છે લાઈક અમૂલ ઇફકો ક્રિપકો નફેડ નેશનલ એગ્રીકલ્ચર કો માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નફેડ એક એવી કોપરેટિવ સંસ્થા છે કે જે ફાર્મર્સ દ્વારા જે પણ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ ઉત્પન્ન થાય છે તે દરેક એગ્રીકલ્ચર પ્રોડ્યુસને માર્કેટિંગ કરવાનું કામ કોણ કરે છે નફેડ રાઇટ પછી અમૂલ આનંદ મિલ્ક લિમિટેડ ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો લિમિટેડ અને ક્રિપકો કૃષક ભારતીય કોપરેટિવ લિમિટેડ આ દરેક કો સંસ્થાઓ એ પોતપોતાના સેક્ટરની અંદર વર્લ્ડ ક્લાસ લેવલ પર એકદમ ભારતનું નામ ચઢાડી ચૂકી છે ભારતીય દ્રષ્ટિકોણથી વાત કરીએ કો સંસ્થા વિશે સૌથી પહેલાં તો કો સંસ્થા શું છે એના વિશે આપણે સમજી લઈએ તો ફોર એક્ઝામ્પલ કોઈ એક ગામની અંદર ઘણા બધા ફાર્મર્સે ભેગા મળીને એક સંસ્થા બનાવી ઘણા બધા ફાર્મર્સે ભેગા મળીને એક સંસ્થા બનાવી એક કોપરેટિવ સંસ્થા બનાવી એની અંદર લગભગ દસ ફાર્મરે એ અમુક અમુક પૈસા ડિપોઝિટ કરીને આ સંસ્થા બનાવી છે રાઈટ હવે આ દસ ફાર્મરે એવું નથી કે તે ઇક્વલ પ્રમાણમાં તેમને પૈસા જમા કરાવ્યા હશે તેમને તેમની શક્તિ પ્રમાણે આ પૈસા અહીંયા ડિપોઝિટ કરીને કોઓપરેટિવ સંસ્થા ડેવલોપ કરી છે રાઈટ હવે આ દસે દસ ફાર્મર્સ દ્વારા ટોટલ ટોટલ એક કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું થયું છે એક કરોડ રૂપિયાનું ફોર એક્ઝામ્પલ એક કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું થયું છે આ દસે દસ ફાર્મર્સ દ્વારા એમાં જરૂરી નથી કે દસે દસ ફાર્મરે સેમ પૈસા ડિપોઝિટ કર્યા હોય અલગ અલગ પૈસા ડિપોઝિટ કર્યા છે પણ ટોટલ એક કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું થયું છે અને એક કોઓપરેટિવ સંસ્થા એક સહકારી સંસ્થા બનાવી છે હવે ભવિષ્યમાં અગર આ દસ ફાર્મરમાંથી કોઈ પણ એક ફાર્મરને પોતાના એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે યા તો પી એગ્રીકલ્ચરને લગતી પણ એક્ટિવિટી માટે તેને લોન જોઈએ છે તો તે બેંકમાં નહીં જાય તે આ કોપરેટિવ સંસ્થામાંથી જ લોન લઈ લેશે જેમાં તેના પૈસા ડિપોઝિટ કર્યા છે અને તેને મેક્સિમમ કેટલી લોન મળશે કે અત્યારે આ કોપરેટિવ સંસ્થામાં એક કરોડ રૂપિયા છે અને એક કરોડ રૂપિયા દસ ફાર્મર દ્વારા ડિપોઝિટ કરવામાં આવે છે તો એક કરોડને દસ ભાગમાં વેચી કાઢે તો ટોટલ દસ લાખ રૂપિયાની લોન એ એક ફાર્મરને મળશે મેક્સિમમ ભલે પછી તેને બે લાખ રૂપિયા જમા કરાવ્યા હોય એક લાખ રૂપિયા જમા કરાવ્યા હોય પંદર લાખ રૂપિયા જમા કરાવ્યા હોય પણ ટોટલ કોઓપરેટિવ સંસ્થામાં જેટલા પૈસા હોય એ પૈસાનું ઇક્વલ ડિસ્ટ્રિબ્યુશન મેક્સિમમ ઇક્વલ ડિસ્ટ્રિબ્યુશન એ દરેક સભ્યોને મળે આ એક કોઓપરેટિવ સંસ્થાનો ફંડા છે રાઈટ તો આ ઇન્ડિયાની અંદર મતલબ કોઓપરેટિવ સંસ્થા એ કોઈ પણ એક વસ્તુ એક કોમન ગોલવાળી વસ્તુને માર્કેટિંગ કરવા માટે તેને અલગ અલગ જગ્યા પર પ્રચલિત કરવા માટે તેમજ આવી રીતના જે બિલો ધ પુવર લાઈન જે વ્યક્તિઓ છે તેને સસ્તા દરે લોન મળી રહે તે માટેનું એક સાધન છે રાઈટ કોપરેટિવ સંસ્થા શું કરે છે ફ્રેન્ડ્સ મેઇનલી કોઓપરેટિવ સંસ્થાના બે મુખ્ય કામ છે એક તો જે લોકો દ્વારા આ સંસ્થા બનાવવામાં આવી છે એક પર્ટિક્યુલર ગ્રુપ દ્વારા કે જેમનો એક કોમન ઓબ્જેક્ટિવ છે જેમનો એક કોમન ઓબ્જેક્ટિવ છે એ લોકો જે આ સંસ્થાની અંદર સભ્યો હશે તેમને સસ્તા દર ઉપર લોન મળી રહેશે અને એ લોકો જેટલી પણ વસ્તુ પ્રોડ્યુસ કરશે તેમનો આ સંસ્થાઓ દ્વારા એમની નેટવર્ક દ્વારા માર્કેટિંગ પણ થાય છે રાઈટ તો આપણે આ અમૂલની વાત કરીએ તો અમૂલ કે જે તમને ખબર છે ફ્રેન્ડ્સ અમૂલ દૂધ પ્રોડ્યુસ નથી કરતું તે દૂધને પ્રોસેસ કરે છે અમૂલ શું કરશે ફ્રેન્ડ્સ કે તેના નેટવર્કના માધ્યમથી ફાર્મર્સ પાસેથી દૂધ લઈને તેને પ્રોસેસ કરીને ઇન્ડિયાની અલગ અલગ જગ્યા પર પહોંચાડશે તો એક નાનો ફાર્મર કે જે સૌથી પહેલાં જસ્ટ એ પોતાના એરિયા સુધી સીમિત હતો હવે તેને જે પ્રોડ્યુસ કરેલું જે દૂધ છે તે દરેક જગ્યાએ રાઈટ એ તે દરેક જગ્યાએ ઇન્ડિયાના દરેક ખૂણા પર જ્યાં પણ અમૂલનું નેટવર્ક છે ત્યાં પહોંચી જશે રાઇટ તો એક માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે રાઈટ ઇન્ડિયા દ્વારા આ કોપડી સંસ્થાની ડેવલપમેન્ટ માટે કઈ કઈ પહેલ બનાવવામાં આવી છે કે ઇન્ડિયા દ્વારા આ કોપડી સંસ્થા ડેવલપમેન્ટ માટે કઈ કઈ પહેલ શરૂ કરવામાં આવી છે એના વિશે વાત કરીએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ બે હજાર એકવીસમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી રાઇટ કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન અને એના મિનિસ્ટર કોણ છે અમિત શાહ એ બે હજાર એકવીસની અંદર એક નવું મંત્રાલય સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી કે જે કોઓપરેટિવ સંસ્થાઓ પર રેગ્યુલેશન કરશે દુનિયા ઇન્ડિયાની અંદર કોપરેટિવ ફેડરલિઝમ સ્થાપિત કરશે રાઈટ આ ઉપરાંત અગર હું કોપરેટિવ બેન્ક્સની વાત કરું તો કોપરેટિવ બેન્ક્સ ઇન્ડિયાની અંદર બે ટાઈપના છે એક તો અર્બન કોપરેટિવ બેન્ક અર્બન કોપરેટિવ બેન્ક અને રૂરલ કો ઓપરેટિવ બેંક રૂરલ કો ઓપરેટિવ બેન્ક્સનું બીજા ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે એક તો ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક અને પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી રાઈટ તો આ પેક્સ જે રૂરલ કોપરેટિવ બેંકમાં પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી છે એ તે ડાયરેક્ટલી ગામડાના લોકો સાથે ઇન્ટરેક્શનમાં આવે છે રાઈટ ગામડા લોકો જે વિલેજ લેવલ ઉપર જે કોપરેટિવ સંસ્થા કામ કરે છે એનું નામ શું છે પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી રાઈટ ઘણી બધી પેક્સનું રેગ્યુલેશન કોણ કરે છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ કરે છે અને ઘણી બધી ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કનું રેગ્યુલેશન કોણ કરે છે સ્ટેટ કોઓપરેટિવ બેન્ક કરે છે તો ડાયરેક્ટલી કસ્ટમર જોડે ઇન્ટરેક્શન કોણ કઈ કોઓપરેટિવ ઓપરેટિવ કરશે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી પેક્સ રાઈટ રૂરલ કોઓપરેટિવ બેન્કની હું વાત કરું તો હવે આ પેક્સ અત્યાર સુધી પેક્સની અંદર જે જૂના જમાનામાં ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્સન લોન લઈને જાય તો એક ચોપડામાં લખવામાં આવે કે આ ફલાણા ફલાણા વ્યક્તિએ લોન લીધી છે આટલા અમાઉન્ટની આટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર આટલા વર્ષ માટે રાઈટ તો આ બધી જ વસ્તુ એ એક ચોપડામાં લખવામાં આવતી હતી પેક્સની અંદર અત્યાર સુધી પણ ગવર્મેન્ટે હમણાં એક રિસેન્ટલી એક નોટિફિકેશન જાહેર કર્યું છે કે આપણી ઇન્ડિયાની અંદર ટોટલ ત્રેસઠ હજાર પેક્સ છે એ દરેકે દરેક પેક્સને એ કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવશે જેવી રીતે કોમર્શિયલ આપણે શેડ્યુલ કોમર્શિયલ બેન્ક્સ છે તે રીતના આ પેક્સને પણ કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે અને એના માટે ગવર્મેન્ટે એકવીસો 64 કરોડ રૂપિયા અનાઉન્સ કરેલા છે આ પેક્સને કોમ્પ્યુટરાઈઝ કરવા માટે રાઈટ તો આ એક રિસન્ટ ન્યૂઝમાં હતું કે કેપ કે કોપરેટિશન સંસ્થા માટે આપણે કયા કયા સ્ટેપ લીધેલા છે તેમાં એક પોઈન્ટ પેક્સને કોમ્પ્યુટરાઈઝ કરવા માટે આપણે એકવીસો ચોસઠ કરોડ રૂપિયા આપણે અનાઉન્સ કરેલા છે ત્રેસઠ હજાર પેક્સને આપણે ડિઝાઇઝ કરવાની છે ઓકે અને બીજી એક વસ્તુ આપણે મિનિસ્ટ્રી ઓફ કોપરેશન પણ બને બે હજાર એકવીસની અંદર ઓકે આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ બહાર પાડી છે રાઈટ અને જે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રિપોર્ટ બે હજાર વીસ પર આધારિત છે હવે ફ્રેન્ડ્સ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન એક રૂલ્સ કે જે પર્ટિક્યુલર સ્ટેટ ગવર્મેન્ટ કે પર્ટિક્યુલર યુનિયન ટેરેટરી જો ફોલો કરે તો તે સ્ટેટ્સ અને યુનિયન ટેરેટરીઝની અંદર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે તેવા અમુક મુદ્દાઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા છે અને એ મુદ્દાઓને કહેવામાં આવે છે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન જો કોઈ સ્ટેટ ગવર્મેન્ટ કે યુનિયન ટેરેટરી આ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનને પોતાના સ્ટેટમાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે તો તેની અંદર મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે તો આ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન જે બે હજાર વીસની અંદર સુ અમેન્ડમેન્ટ કરવામાં આવેલા હતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તેને પર્ટિક્યુલર સ્ટેટ ગવર્મેન્ટે અને પર્ટિક્યુલર યુનિયન ટેરિટરીએ પોતાની એરિયાની અંદર કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કર્યા છે અને કેવી રીતના તેમને ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે કે એનું ઇવોલ્યુશન આ રેન્કિંગ કરે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ રાઇટ આ રેન્કિંગ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો એ જ છે કે અલગ અલગ સ્ટેટ્સ અને અલગ અલગ યુનિયન વચ્ચે એક કોમ્પિટેટિવ એક સ્પર્ધા જેવું વાતાવરણ ક્રિએટ થાય બધા સ્ટેટ્સ યુનાઇટેડ એકબીજાથી સારું કામ કરવા માટે એકબીજાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ મેળવવા માટે સારાના સારા પગલાં લે અને પોતાના રાજ્યનું ડેવલપમેન્ટ કરે રાઈટ હવે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મતલબ શું ફ્રેન્ડ્સ કે કોઈ પણ ઇન્વેસ્ટર એ પોટિક્યુલર સ્ટેટની અંદર એકદમ ઇઝીલી ઇન્વેસ્ટ કરી શકાય હવે કોઈ એક રાજ્ય છે કે જ્યાં જમીન પર બાંધકામ કરવા માટે એકદમ સ્ટ્રિક્ટ નોર્મ્સ હોય રાઈટ કે ત્યાં બાંધકામ કરવા માટે એટલી બધી પરવાનગી એટલી બધી પેપર વર્ક કરવું પડે કે બાંધકામ શરૂ કરતાં જ તેને છથી બાર મહિના થઈ જાય તો શું ત્યાં કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરશે નહીં કરે તો કોઈ પર્ટિક્યુલર રાજ્યના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મતલબ આ બાંધકામ કરવા માટેની જે પરવાનગી છે રાઈટ પછી લેબરનું નિયમન મજૂર નિયમન ત્યાં એકદમ ઇઝી હોવું જોઈએ જે જે મજૂર વર્ગ માટે પણ કામમાં લાગે અને કંપનીઝ માટે પણ કામમાં લાગે બંનેને અનુકૂળ તેવું રૂલ્સ રેગ્યુલેશન હોવા જોઈએ રાઈટ પછી ઇન્ફોર્મેશનની એક્સેસ બહુ ઇઝીલી પર્ટિક્યુલર સ્ટેટ ગવર્મેન્ટની વેબસાઈટ ઉપર મળી જવી જોઈએ રાઇટ જમીનની ઉપલબ્ધતા પણ ઇઝીલી મળી જવી જોઈએ અને સિંગલ વિન્ડો સિસ્ટમ દરેક વસ્તુનું ક્લિયરન્સ એક જ વિન્ડો ઉપરથી મળી જાય તેવી સિસ્ટમ હોવી જોઈએ તો જે રાજ્યો આવા અમુક મુદ્દાઓ ઇમ્પ્લિમેન્ટ કરશે પોતાના રાજ્યની અંદર તો એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોટ કરે છે જેથી કરીને પર્ટિક્યુલર ઇન્વેસ્ટર એ તે રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરાશે રાઈટ કે આપણા રૂલ્સ રેગ્યુલેશન થોડાસા લિબરલ હોવા જોઈએ રાઈટ એટલા સ્ટ્રીક પણ ના હોવા જોઈએ કે કોઈ આપણી ત્યાં ઇન્વેસ્ટ જ ના કરે રાઈટ તો એને કહેવાય છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અથવા યુનિન્ટિટી ગવર્મેન્ટ દ્વારા બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તેના આધારે આ રેન્કિંગ લોન્ચ કરવામાં આવે છે રાઈટ હવે આ રેન્કિંગની અંદર છે ને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના પ્રદર્શનના આધારે ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે સૌથી પહેલી કેટેગરી છે ફ્રન્ટ ટાયર એચિવર્સ કે જેમણે સૌથી સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે તો ટોટલ સાત રાજ્યો આંધ્રપ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક પંજાબ તેલંગાણા અને તમિલનાડુ એ ફ્રન્ટ ટાયર એચિવર્સની કેટેગરીમાં આવેલા છે તેમણે આ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાનને બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે પોતાના રાજ્યની અંદર પછી એચિવર્સની વાત કરું કે જેમને મોડરેટથી સારું પરફોર્મન્સ કર્યું છે હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા અને મધ્યપ્રદેશ એ રેન્કિંગમાં મો ની સ્થિતિ તરીકે વર્ગીકૃત થયેલા છે ઇમર્જિંગ બિઝનેસ ઇકોસિસ્ટમની વાત કરું કે જેમને મોટરેટ લેવલનું કામ કરેલું છે તો છ રાજ્યો મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર એ ઉભરતા બિઝનેસ ઇકોસિસ્ટમ તરીકે ઇમરજિંગ બિઝનેસ ઇકોસિસ્ટમ તરીકે તરી આવ્યા છે અને મહત્વકાંક્ષી મતલબ એસ્પાયર કેટેગરીની અંદર વાત કરું કે જે હજી એમનું ઇન્વેસ્ટમેન્ટ એટલું પોતાની રાજ્યમાં નથી કરાવી શક્યા તેવા સાત રાજ્યો છે ગોવા આસામ કેરળ રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ અને બંગાળ એ એસ એસ્પાયર કેટેગરી તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે આ રેન્કિંગના અનુસાર રાઇટ હવે આ રેન્કિંગ તમને ખબર છે કે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે દરેક રાજ્ય દ્વારા તેના આધારે પ્રોવાઈડ કરવામાં આવેલું છે તો બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન શું છે તો તે બે હજાર પંદરમાં લોન્ચ કરવામાં આવેલું હતું મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાઈટ તે અલગ અલગ રાજ્યોમાંથી જે તંદુરસ્ત પડતાને પ્રોત્સાહિત કરવા માટે આ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવેલું હતું રાઇટ અને એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં જે સંસ્થા છે ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા આ રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવેલા છે આ રિફોર્મ એક્શન પ્લાન બનાવવામાં આવેલા છે રાઇટ પછી આ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન બે હજાર પંદરમાં બનાવ્યા પછી બે હજાર વીસની અંદર તેની અંદર સુધારા કરવામાં આવેલા હતા અને અત્યારે ત્રણસો એક મુદ્દાઓનો સમાવેશ થાય છે જે પંદર વ્યવસાયના નિયમનકારી ક્ષેત્રોને આવરી લે છે પંદર વ્યવસાયના ક્ષેત્રોને તે આવરી લે છે આ ત્રણસો એક સુધારાના મુદ્દાઓ જે રાજ્યો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરે તો તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધી શકે રાઈટ અમલી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલો પાવર પ્રોજેક્ટ ની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ઓપરેશનલ બનાવવામાં આવેલો છે એકચ્યુલી આ પ્રોજેક્ટ ઘણા વર્ષો પહેલાં લોન્ચ કરવામાં આવેલો હતો જેનું ટોટલ સો મેગાવટનો પ્રોજેક્ટ છે આ અને એમાંથી છેલ્લા વીસ મેગાવટનું કામ બાકી હતું એ કમ્પ્લીટ કરીને હવે તેને ઓપરેશનલ બનાવવામાં આવેલું છે રાઇટ ટોટલ સો મેગાવટનો દીધું ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ ફ્લોટિંગ મતલબ તરતો સોલર પાવર પ્રોજેક્ટ છે કે જેમાં તમે અત્યાર સુધી રૂફટોફ સોલર પાવર પ્લેન્ટ જોયા હશે કે જેમાં સોલર પેનલ્સ છત ઉપર બનાવવામાં આવે છે છત ઉપર માઉન્ટ કરવામાં આવે છે એ એવી જ રીતના અહીંયા સોલર પેનલ્સ એ રિઝર્વની ઉપર તળાવની ઉપર કે જ્યાં સ્ટેબલ પાણી હોય જ્યાં પાણી વહેતું ના હોય તેવા પાણીની ઉપર આ સોલર પાવર પ્લેન્ટ બનાવવામાં આવે છે જેને કહેવાય ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ અને તે ભારતનો સૌથી મોટો જે સો મેગાવટનો ફોર્ટિંગ સોલર પાવર પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટનું નામ છે રામાકુંડમ ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ રાઈટ રામાકુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ આ પ્રોજેક્ટનું નામ છે અને તે તેલંગાનામાં લોન્ચ કરવામાં આવેલો હતો તેલંગાણાની અંદર રાઈટ તો ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ સો મેગાવોટનો છે તેનું નામ છે રામાકુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ તે તેલંગાણામાં લોન્ચ કરવામાં આવેલું છે રાઈટ અને તે હવે ઓપરેશનલ તે હવે કામગીરીની શરૂઆત કરશે પહેલી જુલાઈથી રાઈટ જેનું વીસ મેગાવોટનું જે કામ બાકી હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે રાઈટ ટોટલ આ જે પ્રોજેક્ટ છે એ પાંચસો એકર જળાશયની અંદર એ ફેલાયેલો છે એક રિઝર્વની ઉપર બંધવામાં આવેલો છે પાંચસો એકર ટોટલ ચાલીસ બ્લોકની અંદર અને એક બ્લોકની જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે એ અઢી મેગાવોટ છે તેમાં ચાલીસ બ્લોક છે તો એ ટોટલ સો મેગાવોટની ઇલેક્ટ્રિસિટી આ પ્રોજેક્ટ ઉપરથી તમે પ્રોડ્યુસ કરી શકાશે રાઈટ હવે આ ફ્લોટિંગ સોલો પાવર પ્રોજેક્ટના પર્યાવરણીય લાભ શું છે તો સૌથી પહેલો લાભ તો એ છે ફ્રેન્ડ્સ કે હવે આ પ્રોજેક્ટને તમે રિઝર્વની ઉપર અથવા તળાવની ઉપર બાંધો તો તમારે જે જગ્યાએ લેન્ડની અવેબિલિટી ઓછી છે તે તે પણ જગ્યાએ તમે સોલો પાવર પ્રોજેક્ટ માઉન્ટ કરી શકો એક તો આ મુદ્દો થઈ ગયો બીજી વસ્તુ કે પાણીનું બાષ્પીભવન ને સૌથી મોટું અત્યારે જે સમસ્યા હોય કે તે પાણીનું બાષ્પીભવન થઈ જાય છે જેથી કરીને પાણીનું કન્ઝર્વેશન નથી થતું તો અહીંયા તમે એક પા પાણી ઉપર રિઝર્વના પાણી ઉપર તમે સોલો પાવર પ્રોજેક્ટ માઉન્ટ કરો તો તે પાણીનું બાષ્પીભવન પણ ઓછું થશે અને પાણી લાંબા સમય સુધી કન્ઝર્વ રહેશે તેને જાળવી શકાશે રાઈટ અને સીઓ ટુ ઉત્સર્જન ઘટાડવામાં પણ કાર્યક્ષમ છે કારણ કે આ રિન્યુબલ એનર્જી છે જેથી કરીને કાર્બન એમિશન પણ નહીં થાય ઓકે તો આ અમુક મુદ્દાઓ છે કે જે ફ્લોટિંગ સોલો પાવર પ્રોજેક્ટથી તમે સોલ્વ કરી શકો છો ઓકે બીજે અમુક ગેરફાયદા પણ છે કે તેને ઇન્સ્ટોલ કરવા માટે તે ખૂબ જ ખર્ચાળ છે કે સોલર પાવર પ્લાન્ટ છે ને એનું ઇન્સ્ટોલેશન ખૂબ જ ખર્ચાળ છે જો તમે ટ્રેડિશનલ પાવર પ્લાન્ટની વાત કરો એને સરખામણીમાં તમે જો એટલા જ મેગાવોટ તમે સોલર પાવર પ્લાન્ટથી મેળવવા માંગતા હો તો તમારે તેની પાછળ ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે રાઇટ અને બીજું કે વોટર બેડ ટોપોગ્રાફીની સમજ હોવી જોઈએ કે રાઈટ કે આપણી જે જીઓગ્રાફિકલ એરિયા છે તે તેમાં પાણી તો હોવું જ જોઈએ તેમાં રિઝર્વ તો હોવું જ જોઈએ પણ એવી એનું લોકેશન પણ એવું જોઈએ કે ત્યાં સૂરજના કિરણો ડાયરેક્ટલી પડતા હોવા જોઈએ રાઇટ તો વોટર બેડ ટોપોગ્રાફીની સમજ હોવી જોઈએ આ ઉપરાંત આ મેઇન ગેરફાયદો તો તે જ છે કે તે ઇન્સ્ટોલ કરવા માટે ખૂબ જ ખર્ચાળ હોય છે કે એક ફોર એક્ઝામ્પલ આપણે ગીગા વોટ્સની અંદર સોલર પાવર પ્લેટથી આપણે એનર્જી મેળવવા માગતા હોય તો તેના માટે અધ્ધા અધ્ધા ખર્ચો કરવો પડતો હોય છે ઇન્સ્ટોલેશન ખર્ચો રાઈટ તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને ખબર પડી હશે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય